ધોરણ પાંચ વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા આગળ આપણે બીજું સત્ર આજથી શરૂ થઈ ગયું છે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને ગુડ આફ્ટરનૂન અને હેપી ન્યુ યર અહીંયા આગળ બીજા સત્રની આપણે આજથી શરૂઆત થઈ છે ધોરણ પાંચ વિષય અંગ્રેજી એમાં આજે પાન નંબર 54 પર બીજા સત્રના યુનિટ 3થી શરૂઆત આપણે કરીશું હવે આ શરૂઆત કરતા પહેલા તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કે શરૂઆતથી જે પ્રથમ સત્ર શરૂ થયું એ પહેલા આપણા પુસ્તકમાં સ્મોલ લેટર્સ એટલે કે મૂળાક્ષરો કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ આવેલા બરાબર દરેકને મેં કહેલું કે એબીસીડી અંગ્રેજી શીખતા પહેલા આપણે શીખવી પડે દરેકને હું રિક્વેસ્ટ કરું છું કે આ યુનિટ 3થી જે વિડીયો હું આજે તમને સમજાવી રહી છું અને એમાં જે કાવ્ય છે કાવ્ય સમજાઈ રહી છે પણ એ પહેલા તમારે દરેક વિદ્યાર્થીઓને આપણને એબીસીડી કેપિટલ લેટર્સ કે સ્મોલ લેટર્સ આવે છે કે નહીં એકવાર આપણે એ જોઈ લેવાનું હરતા ફરતા મેં તમને કહ્યું છે કે આ મૂળાક્ષરો આપણે યાદ કરવાના નાના નાના સ્પેલિંગ પણ આપણે યાદ કરવાના જો અત્યારથી જ આપણે પાયામાં આ બધું કરીશું તો આપણને અંગ્રેજી સારી રીતે લખતા વાંચતા બધું આવડશે એ પહેલા જ આપણું જે દરેક જે પાઠ હતા એ પાઠમાં પણ જે જે આવતું હતું યુનિટમાં એમાં પણ નીચે તમને સમજાવતા હતા કે નીચે મૂળાક્ષર લખતા હતા અને કહેતા હતા કે આ આમાંથી જે જે મૂળાક્ષરો આવતા હોય એ મૂળાક્ષરો તમે ઉપરથી કેટલા મૂળાક્ષર આવે છે શોધો બરાબર એ મૂળાક્ષરો દરેક યુનિટમાં આવતા હતા અને હું તમને એ પણ સમજાવવા માંગતી અહીં યુનિટ 3 છે ટ્રાવેલ ટાઈમ ટ્રાવેલ મીન્સ કે મુસાફરીનો સમય હવે તમને બધાને ખબર છે તમે ક્યાંક બહાર ફરવા જાઓ મુસાફરી કરો શેમાં કરતા હોય છે ઘણીવાર આપણે આપણા ઘરના સાધન હોય સ્કૂટર હોય બાઇક હોય ઘરની ગાડી હોય તો એમાં મુસાફરી કરતા હોય છે પછી મ્યુનિસિપાલિટીની જે બસ હોય કોર્પોરેશનની એમાં પણ આપણે જતા હોય છે ટ્રેનમાં જતા હોય ક્યારેક દૂર દૂર પરદેશ આપણે શેમાં જઈએ છીએ તો પ્લેનમાં જઈએ છીએ એવું હોય છે ટ્રાવેલ ટાઈમ હવે એમાં અહીં તમને એક કાવ્ય આપ્યું છે કાવ્યમાં શું સમજાવવા માંગે છે ધ વ્હીલ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ વ્હીલ્સ એટલે ઓફ ધ બસ થોડાક સ્પેલિંગ હોય તમને સમજ આપીશ કાવ્ય સમજાવતા વ્હીલ પહેલું બસ એટલે બસ બરાબર હવે શું કે છે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ ગોળ જે બસના પૈડા છે એ કેવા ગો ગોળ ગોળ જાય છે એટલે કે ગોળ ગોળ ફરે છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ અને ગોળ ગોળ અને ગોળ ગોળ અને ગો ગોળ જાય છે પહેલી પંક્તિ એવું છે ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન પીપલ માણસો લોકો બરાબર પીપલ માણસ બસમાં શું કરે છે તો અપ એન્ડ ડાઉન બસમાં જાય છે અને આવે છે બરાબર કેટલાક લોકો અપ ડાઉન ઉપર નીચે મીન્સ કે જવું અને આવવું કેટલાક લોકો નોકરી કરતા હોય છે ને તો બસમાં પણ આવ જાવ કરતા હોય છે એને શું કહેવામાં આવે છે અપ એન્ડ ડાઉન એટલે અહીં શું કહે છે પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન માણસો બસમાં
એમાં રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ જોયું. અહીં પણ એ જ રીતનું છે, અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન, ત્રણ વાર એ શબ્દનો ઉપયોગ થયો છે. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ. જેમ જેમ બસ આગળ વધે જુદા જુદા ગામ, એમ બસ દરેક ગામ આગળ ઉભી રહે છે. એટલે શું કે છે, ધ ડોર્સ ઓન ધ બસ, ડોર્સ ડોર દરવાજા, બસ નો દરવાજો છે એ દરવાજો શું થાય છે, ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ. ઓપન ખુલે છે અને શટ એટલે બંધ થાય છે. બંધ જો ફરી વાંચું, ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ખુલવું અને બંધ થવું, ખુલવું અને બંધ થવું. જેમ જેમ બસ આગળ વધે જુદા જુદા ગામ આવતા હોય એમ બસનો દરવાજો કંડક્ટર ખોલે છે, મુસાફર બેસી જાય પછી બંધ. 15 મિનિટ થાય, કલાક થાય, બસ જેમ જેમ આગળ વધે એમ જેટલા ગામ આવે એટલા દરેક ગામે આ બસના દરવાજા ખુલતા હોય છે અને બંધ થતા હોય છે. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ 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 બીપ. જે હોર્ન છે ને, બસનું હોર્ન વાગે ને, ડ્રાઈવર ગાડી ચલાવે બરાબર રોડ ઉપર, ઘણા બધું ટ્રાફિક હોય, માણસો હોય, એટલે જે બસમાં ડ્રાઈવર છે એનું હોર્ન છે, એ હોર્ન વારંવાર વગાડતો હોય છે. કેવો અવાજ આવે છે, પીપ પીપ પીપ, એવો અવાજ આવતો હોય છે. તો કે છે બસનું જે હોર્ન છે એનો અવાજ ગોસ બીપ બીપ બીપ, ગોસ બીપ 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 આવતો હોય છે. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ 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 વાહ. નાનું બાળક હોય બસનો અવાજ સાંભળી અને શું થાય કે છે, શું બોલે, ખુશ થાય બરાબર. બસનો અવાજ આવે એટલે નાના બાળકને મજા પડે કે છે. તો બેબી ઓન ધ બસ, બસમાં બેઠી હોય એ શું કે, વાહ 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 વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ સી સી સી. હવે અવાજ કરે પેલું બાળક હોય, એ બાળક આ બસ ચાલે ને કરે તો એની મમ્મી એવું કરે ને, તો કે જે મમ્મી છે, અહીં શું લખીશું, બેબી એટલે બાળક, નાનું બાળક. મમ્મી માતા, બાળક હોય એની માતા શું કે, બસ હવે એમ કે અવાજ ન કરે, એની પોતાનું બાળક છે એને શાંત કરે બરાબર. એટલે આ રીતે જે આપણે ટ્રાવેલ કરીએ, જે મુસાફરી દરમિયાનનો જે બસનો જે અનુભવ છે, એ અનુભવ અહીં એક નાના સરખા કાવ્ય દ્વારા અહીં રજૂ કર્યો છે. નાનું સરખું અહીં કાવ્ય છે, એ કાવ્યમાં તમને આ બસનો જે આનંદ છે એ આનંદ કેવી રીતે લેવો, માણસો એમાં ચડે છે ઉતરે છે, બસ ઊભી રહે બંધ થાય, જે કંડક્ટર હોય એનો દરવાજો ખોલે બંધ કરે, આ બધું એક સરસ કાવ્ય દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે. હવે આ કાવ્ય છે એ કાવ્ય ખૂબ સુંદર છે, ફરી એકવાર એ કાવ્ય તમારી સમક્ષ રજૂ કરું છું. મેં તમને સમજાવી દીધું, હવે એમને ધ વ્હીલ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ ઓપન એન્ડ શટ ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ 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 બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ 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 વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ સીસ 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 સીસ. આ રીતે એક મજાનું કાવ્ય તમારી સમક્ષ અહીં પુસ્તકમાં આપેલું છે. એ કાવ્ય મેં તમને સમજાવ્યું. હવે એક્ટિવિટી 2 એ છે, આ
આવતીકાલે સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.